અમરેલીના સાવરકુંડલા વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલુભાઈ કરવામાં આવી છે વિશ્વવંદનીય મોરારી બાપુના આશીર્વાદથી છેલ્લા દસ વર્ષની નિશુલ્ક હોસ્પિટલમાં દર્દી નારાયણની સેવા કરવામાં આવે છે નિઃશુલ્ક હોસ્પિટલમાં છેલ્લા દસ વર્ષ દરમિયાન વીસ લાખ કરતા વધુ દર્દીઓને સારવાર લીધી છે મહિલા દર્દીનું હૃદય દસ થી પંદર ટકા કામ કરતું હતું સાથે ડાયાબિટીસની ગંભીર બીમારી વચ્ચે ડોક્ટર દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું પચાસ વર્ષીય મહિલાને ગંભીર બીમારી વચ્ચે સફળ સર્જરી દ્વારા કરવામાં આવી છે જ્યારે મહિલાને અમદાવાદ જૂનાગઢ સહિતની ઓપરેશન માટે જાકારો મળ્યો હતો ત્યારે ઓપરેશન દરમિયાન દર્દીનો જીવ જોખમમાં હોવા છતાં ડોક્ટરે ઈશ્વરને સાક્ષીએ રાખીને ઓપરેશન કર્યું હતું જ્યારે દર્દીનો એક પગ કાપી નાખવામાં આવ્યો છે પરંતુ બે મહિના બાદ મહિલા દર્દીને કૃત્રિમ પગ નાખી ચાલતા કરવામાં આવશે હાલમાં તો પ્રતિદિન વાત કરું તો પંદરસો જેવી ઓપડી આપણે ત્યાં રહે છે અને અવારનવાર આવા રિસ્કી ઓપરેશન્સ આપણે ત્યાં નિઃશુલ્કપણે કરવામાં આવે છે એવા ઘણાય ઓપરેશન્સ ઘણા દર્દીઓ ખૂબ સારી રીતે સાજા થઈને ગયા છે આ દસ વર્ષમાં આંકડો ગણવા જઈએ તો વીસ લાખથી વધારે દર્દીઓએ અહીંયા સારવાર લીધી એનો અમે ગૌરવપૂર્ણ એલાન કરીએ છીએ મારે થોડીક ડાયાબિટીસની પહેલેથી તકલીફ છે એટલે હૃદયની તકલીફ હતી વધારે ત્યાર પછી અમે અમદાવાદ જઈ આવ્યા બધી જઈએ આવ્યા અને ત્યાર પછી પગમાં ગેંગીક થતું હતું એને માટે અમે જૂનાગઢ સર્જરી કરાવી તો એ સફળતા ન મળી બહુ પછી અમદાવાદ ગયા ન્યાય સફળતા ન મળી ત્યાર પછી વડોદરા હિત્યવિઝ મંડ્યા ન્યાય બહુ સફળતા ન મળી પછી અહીંયા આપણે હિતેશ જીતુભાઈ અને પ્રકાશ સાહેબ એ બધાને કોન્ટેક્ટ થઈ અને અહીંયા આપણે શેઠ લલુભાઈ આરોગ્ય મંત્રીમાં અમે દાખલ થયા ને ત્યાં જોખમી ઓપરેશન હતું અશક્ય હતું એ આ બધા ડૉક્ટરોએ મળી અને શક્ય બનાવી દીધું એના માટે હું બધા ડૉક્ટરોનો અને સ્ટાફનો ખૂબ ખૂબ આભારી છું